સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ આરોગ્ય વિભાગની જાહેરાત બાદ મામલો માંડ થાળે પડતા હસકારો ડીસાના રામવાસ નજીક વિચિત્ર દુર્ઘટના રેલવે ફાટકનું બેરિયલ તોડી રેલવે ટ્રેક પર આવી ગયેલી ટર્બો ટ્રક 300 મીટર સુધી માલવાહક ટ્રેન સાથે ઘસડાયા બાદ 2 કલાક સુધી ટ્રેન વ્યવહારમાં સર્જાયો વિક્ષેપ અરબ દેશોમાં અબોલ જીવોની નિકાસના કેન્દ્ર સરકારના નિર્ણયથી વિફરેલા જીવદયા પ્રેમીઓએ અબોલ જીવો સાથે યોજી વિરોધ રેલી અબોલ જીવોની નિકાસનો નિર્ણય પાછો ખેંચવા જીવદયા પ્રેમીઓની ઉગ્ર માંગ બનાસકાંઠાના થરાદ નજીક મુખ્ય નર્મદા કેનાલમાં 15 ફૂટ જેટલું પોલાણ સર્જાતા દુર્ઘટનાની દહેશતથી આજુબાજુના 10 ગામોમાં ફફડાટ નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ હવે જોઈએ સમાચાર વિસ્તારથી બનાસકાંઠાના અમીરગઢ ખાતેની રેફરલ હોસ્પિટલમાં શુક્રવારે કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન આદિવાસી મહિલાનું મોત નિપજતા ખળભળાટ મચી ગયો હતો બીજી બાજુ આ ઘટનાથી વિફરેલા મૃતક મહિલાના સાસરિયાઓએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કરી મહિલાની લાશ ઉઠાવવાનો ઇનકાર કરી દેતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું જો કે આરોગ્ય વિભાગે આ કેસમાં મૃતક મહિલાના વારસદારોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ સ્થાનિક પોલીસની દરમિયાનગીરીથી મૃતકના પરિવારજનો લાશનો કબજો લેવા સંમત થતા વિવાદનો અંત આવી ગયો છે અને આ પ્રકરણનો અંત આવતા આરોગ્ય તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે વસ્તી વધારા પર નિયંત્રણ મેળવવા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવા મહિલાઓને પ્રોત્સાહિત કરતી યોજનાઓ અમલી બનાવાઈ છે આ યોજના અંતર્ગત બનાસકાંઠાના છેવાડાના તાલુકા મથક અમીરગઢ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને ઓપરેશન કેમ્પ યોજી મહિલાઓ પર કુટુંબ નિયોજનની શસ્ત્રક્રિયા કરાય છે તદનુસાર ગત શુક્રવારે અમીરગઢ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનના ઓપરેશન હાથ ધરાયા હતા જો કે આ શસ્ત્રક્રિયા દરમિયાન અમીરગઢ તાલુકાના ખાપા ગામની નાનરીબેન બજુભાઈ સોલંકી નામક આદિવાસી મહિલાનું ઓપરેશન થિયેટરના ટેબલ પર જ મોત નિપજતા તબીબોના હોંસ ઉડી ગયા હતા અને આ ઘટનાના પગલે લોકોના રોષનો ભોગ બનવાની નોબત આવે તે પૂર્વે જ ફરજ પરના તબીબો સીએચસીને તાળામારી છૂમંતર થઈ ગયા હતા બીજી બાજુ આ ઘટનાથી વિફરેલા મૃતક મહિલાના સાસરિયાઓએ પાલનપુરના તબીબે શસ્ત્રક્રિયામાં દાખવેલી બેદરકારીએ જ આ મહિલાનો જીવ લીધો હોવાનો આક્ષેપ કરી મહિલાનો મૃતદેહ ઉઠાવવાનો ઇનકાર કરી દેતા આરોગ્ય અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી બના કાલે બન્યો સિવિલમાં એક બેન ખાપાથી બસુભાઈ ખીમાભાઈની ઘેરથી અહીંયા ઓપરેશન કરાવવા માટે આવી છોકરાના બાબતમાં એટલે પછી કે એના હાથે એક બેન બીજી હતી બે બાઈ હતી અને એને કોઈ લખીને પછી લઈને માય ઓપરેશન કરતો બાઈ ઓફ થઈ ગઈ ડોક્ટરો તાળા મારીને લોક કરીને ભાગી ગયા નાહી ગયા મને કોઈ જાહેરાત નહીં કીધી બહાર ખબર જ નહીં કીધી ને લોકો કે પેલા કે બાઈ કે ક્યાં જાઓ છો ક્યાં જાઓ છો કે અમે પોલીસ સ્ટેશન જાઓ એમ કરી અને પેલી બાઈ પાછળ જ દોડે પેલા ગાડીમાં બે એને પોલીસ સ્ટેશનમાં ભાગી ગયા રાજસ્થાનની એની પિયર હે આબુ રોડ થી આગળ ઉપલા ખેજડા ત્યાં સમાચાર ને કીધો મને ખાપામાં સમાચાર ને કીધો પછી બાઈએ બિચારી બીજા પાયાથી ફોન કરાવે એને પેલે લોકો એના પિયર સાસરાને ફોન કીધો ખીમાભાઈને બધી જાહેરાત કરી કે બધા ખાપા વાળાને બીજા પછી અમે પાછળથી 7 વાગ્યા વાય આવ્યા તો એ બધું લોક હતો ખરેખર કેની ભૂલને કારણે આ બાઈનું મોત થયું છે એ ડોક્ટર ને કારણે ડોક્ટર બે ધરકતી અને ઓપરેશન કીધું એને ડોક્ટર ના કારણે થી આ બાઈ ઓફ થઈ ગઈ ડોક્ટર ને બેદરકારી કારણે હા બેદરકારી કારણે બરોબર તમે શું કરશો આ લાશ ને ઉપાડશો કે કેમ હવે લાશ અમે સાહેબ નથી લઈ જવા જ્યાં રે ડોક્ટર આવશે અહીંથી નિકાલ કરશે ત્યાં લાશ ઉપાડશે અને 5 દિવસ સુધી હડી જાય તો એને લઈ જાય બરોબર
જો આ લાશ નહીં અહીંથી લઈ જવો અને ડોક્ટર તમે નહીં આવો તો તમે શું કરશો આગળનું? તો અમે એના ઉપર કાર્યવાહી કરી દઈશું. નસબંધ કરવી હોય છોકરો વાળે અમેરિકા ડોણિયા સિવિલમાં અન્નભુવાળી લીબોટે કીધી ને કોઈ અક્ષરો ખેંચો અને કોઈ લોહીની ખોમી હે કે શેની ખોમી હે એમને ઓપરેશન કરે નોખ્યો અને પેશન્ટ હાથીઓ તો એમને પણ નગાજો કે આ ઓપ થઈ ગયું હે. ડોક્ટર ફટોફટ બેદ કરે અને સીધા પોલીસ સ્ટેશનમાં ગયા. પોલીસ સ્ટેશનમાં જઈને પાનપુર નાહી ગયા. પેશન્ટ 100 વાગ્યા એમાં સારાજો એટલે પોલીસ ગયા સિવિલમાં તો કોઈ ને 10-11 વાગ્યા પોલીસ સ્ટેશન ગયા અરજી હાલવા તો ત્યો પણ ડોક્ટર આવીને તૈયાર રહેજો. મૃતકના સ્વજનોની આવી હઠના પગલે મહિલાનો મૃતદેહ આખી રાત પોસ્ટમોર્ટમ રૂમમાં જ રજડ્યો હતો. દરમિયાન આજે શનિવારે સવારે મૃતકના સાસરિયા અને પિયર પક્ષના લોકો ઉપરાંત આદિવાસી સમાજના અગ્રણીઓ પણ અમીરગઢ સીએસસી પર ઉમટી પડતા વાતાવરણ તંગ બની ગયું હતું અને સ્થિતિ વધુ વણસે તે પૂર્વે જ પોલીસે સીએચસી સંકુલમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે બપોરે આરોગ્ય વિભાગના અધિકારીઓએ મૃતક મહિલાના વારસદારોને 2 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કર્યા બાદ પોલીસની મધ્યસ્થીના પગલે મૃતકના વાલીઓ લાશનો કબજો લેવા તૈયાર થતાં મામલો માંડ થાળે પડ્યો હતો. આ વિવાદનો અંત આવતા આરોગ્ય તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત નિપજ્યા બાદ સર્જાયેલો ઉઆપો ભારે મથામણ બાદ શાંત પડ્યો છે, પરંતુ આ ઘટનાએ કેટલાક ગંભીર સવાલો પણ ઉભા કર્યા છે. આરોગ્ય તંત્ર પાસે નિષ્ણાંત તબીબોની મોટી ફોજ ઉપલબ્ધ હોવા છતાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે ખાનગી તબીબોની મદદ લેવાની ફરજ કેમ પડી તે સવાલનો પણ હાલ તંત્ર પાસે કોઈ જ જવાબ નથી. વળી કુટુંબ નિયોજનના ઓપરેશન વખતે મહિલાઓના પૂર્વ તબીબી પરીક્ષણમાં બેદરકારી દાખવાતી હોવાની વિગતો પણ આ ઘટનામાં સપાટી પર ઉપસી આવી છે, ત્યારે તંત્ર આ મામલાને ગંભીરતાથી લઈ ભવિષ્યમાં આવી ઘટનાઓ નિવારવા આગોતરી અગમચેતી દાખવે તે ઇચ્છનીય છે. સરહદી અને સંવેદનશીલ મનાતા બનાસકાંઠાના અમીરગઢ નજીકથી એક ઇસમ બિન અધિકૃત બંદૂક સાથે એસઓજી પોલીસના હાથે ઝડપાઈ જતા ચોંકી ઉઠેલી પોલીસે આ મામલે ઊંડી છાનબીન હાથ ધરી છે. બનાસકાંઠાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ ડાભીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પીએસઆઈ બીડી શાહ એસઓજી પોલીસની ટીમ સાથે અમીરગઢ હાઈવે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ દરમિયાન અરાવલીની સિમેન્ટની ફેક્ટરી પાસે આવતા એક ઇસમ શિકાર માટે બિન અધિકૃત બંદૂક રાખતો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે બાતમીવાળી જગ્યાએ ધસી જઈ તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન અમીરગઢ તાલુકાના ઉપલાબંધ ગામના ભગાભાઈ કાનાભાઈ પરમાર પાસેથી પાસ પરમિટ વગરની એક નાળી મજર લોડ બંદૂક તૂટેલી હાલતમાં મળી આવતા એસઓજી પોલીસે 5,000 રૂપિયાની કિંમતની બંદૂક તેમજ સિલ્વર રંગના કઠણ ધાતુના ટુકડા અને સુતળી બોમ્બ જપ્ત કરી આ આરોપીની ધરપકડ કરી આરોપીને અમીરગઢ પોલીસના હવાલે કરતા અમીરગઢ પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ક્રાઇમના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ચોર અને લૂંટારાઓને જાણે બનાસકાંઠા પોલીસનો સહેજ પણ ડર ના હોય તેમ આવા તત્વો એક પછી એક ચોરી અને બનાવોને અંજામ આપી રહ્યા છે, ત્યારે આજે મહેસાણાના યુવકને ગાડીમાં બેસાડી લૂંટી લેવાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં ચોરી લૂંટ મારામારી હત્યા આત્મહત્યા જેવા બનાવો ખૂબ જ વધી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 10 દિવસથી ચોરી લૂંટ અને હત્યાના અનેક બનાવો બન્યા છે. ચોર અને લૂંટારૂઓને પોલીસનો કોઈ જ પ્રકારનો ડર ના હોય તેમ એક પછી એક મોટી લૂંટ ચલાવી રહ્યા છે, ત્યારે આજે મહેસાણા ખાતે રહેતા નીતિશભાઈ બારોટ પોતાના કામકાજ હોરથી ડીસા આવી રહ્યા હોય પાલમપુર એરોમા સર્કલ પાસેથી તેઓ ખાનગી ગાડીમાં બેઠા હતા, જીઓને પાલનપુરથી 1 કિલોમીટરના અંતરે લઈ જઈ ગાડીના ચાલકે બીજો યુવક આવતા જગ્યા કરવાનું કહ્યું હતું, જે બાદ ગાડીમાં જગ્યા ન થતા ગાડી ચાલકે તેમને આગળ બેસવા માટે બોલાવ્યા હતા, જેથી નીતિશભાઈ આગળ બેસવા માટે ગયા ત્યારે ગાડીના ચાલકે તેમને પાછળ આવતી ગાડીમાં બેસવા કહ્યું હતું, જેથી નીતિશભાઈએ પાછળની ગાડીમાં આવવા બેઠા બાદ તેમના ખિસ્સા ચેક કરતા તેમની પાસેથી લૂંટારૂઓએ 45,000 રૂપિયા લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી નીતિશભાઈ તાત્કાલિક પાલનપુર પશ્ચિમ પોલીસ મથકને ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા.
હા, એટલે હું મહેસાણાથી નીકળ્યો હતો, પાલનપુર સર્કલ ઉપર મને એસ કલરની કાર મળી. કારમાં મને પાછળની સીટે બેસાડ્યો, પાછળ એક જાડા હરકો શ્યામ હરકો ભાઈ બેઠેલો હતો. પછી ત્યાં તે પોલીસ સ્ટેશનની સામે ગાડી ઊભી રહી, પાછા ત્યાંથી બે બેસાડ્યા. પછી મને સીટમાં કે ભાઈ આગળ પાછળ તો ત્યાર જઈને ફાવે નહીં, એટલે માટે મને સીટમાં એ જાડા હરકા ભાઈએ બે ચાર વાર આગો પાછો કરાયો, તો એ ફાવતું નહોતું. બાજુમાં બેઠેલો દરવાજા ભાઈ પટલો, એ બી એમ કે મારા પગ દબાય છે, એટલે પેલા ગાડી સાઈડમાં કરી લગભગ પાલનપુરથી 1 કિલોમીટર આગળ લાવ્યો છે. મને કે તમે આગળની સીટમાં આવી જાઓ, એટલે હું નીચે ઉતર્યો. આગળના દરવાજો ખોલવા ગયો એટલે પેલા કારવાળાએ કીધું કે ભાઈ તમે પાછળની બીજી કોઈ ગાડીમાં આવો, એમ કહીને ગાડી હંકારી દીધી. તરત પાછળ મને બીજી ગાડી મળી, તારે બી મારું ખીચવું જોયું તો બંડલ એમાં ખેંચાઈ ગયું હતું. એટલે પેલી બીજી ગાડીવાળાને કીધું જરા ગાડી દોડાવો, એને બિચારાએ 100-100 પર દોડાવી. પણ પેલી ગાડીને ખ્યાલ આવે ને કે ભાઈ આમાં આવી ગયા લાગે, એટલે 140 દોડાવીને ગાડી દોડાવી દીધી અને લોકો નીકળી ગયા. 45,000 સફેદ રૂમાલમાં વીટેલા હતા, આગળના ખીચામાં જ ઊભા સાડેલા હતા. બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્ર વિભાગની ટીમે ફરી સપાટો બોલાવી કાંકરેજ તાલુકાના મોટા જામપુર નજીકના બનાસ નદી પટમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા 4 ડમ્પર ઝડપી લેતા ખનીજ ચોરો ફફડી ઉઠ્યા છે. ભૂસ્તર વિભાગની ટીમે રેતીની તસ્કરીના ગુનામાં ઝડપેલા 8 ડમ્પર સિહોરી પોલીસના હવાલે કરી દઈ ડમ્પર માલિકો પાસેથી અંદાજિત 10 લાખ રૂપિયાનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તર વિભાગની આવી કડકાઈથી ખનીજ માફિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાના રામવાસ નજીક વિચિત્ર દુર્ઘટના. રેલવે ફાટકનું બેરિયર તોડી રેલવે ટ્રેક પર આવી ગયેલી ટર્બો ટ્રક 300 મીટર સુધી માલવાહક ટ્રેન સાથે ઘસડાયા બાદ 2 કલાક સુધી ટ્રેન વ્યવહારમાં સર્જાયો વિક્ષેપ. અરબ દેશોમાં અબોલ જીવોની નિકાસના કેન્દ્ર સરકારના નિર્ણયથી વિફરેલા જીવદયા પ્રેમીઓએ અબોલ જીવો સાથે યોજી વિરોધ રેલી. અબોલ જીવોની નિકાસનો નિર્ણય પાછો ખેંચવા જીવદયા પ્રેમીઓની ઉગ્ર માંગ. બનાસકાંઠાના થરાદ નજીક મુખ્ય નર્મદા કેનાલમાં 15 ફૂટ જેટલું પોલાણ સર્જાતા દુર્ઘટનાની દહેશતથી આજુબાજુના 10 ગામોમાં ફફડાટ. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फिट. दोड़ो, दोड़ो। खेतर में रोज ने टोड़ो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाक छे हवे मुंजाशो नहीं छेने कांटाली तारनी वाड़
ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠાના પાલનપુરથી ગાંધીધામ તરફ જતા રેલવે ટ્રેક પર ડીસા તાલુકાના રામવાસ ગામ નજીક શુક્રવારે સાંજે માલવાહક ટ્રેન સાથે ટર્બો ટ્રક અથડાઈ પડવાની વિચિત્ર દુર્ઘટના સર્જાઈ હતી. જો કે ટ્રેનના ચાલકની સમય સૂચકતાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે મોડી સાંજે ભીલડી જંકશન રેલવે સ્ટેશન પરથી ડબલ ડેકર માલવાહક ટ્રેન ગાંધીધામ તરફ જવા રવાના થતાં આ ટ્રેક પર ડીસા તાલુકાના રામવાસ ગામ નજીકનો રેલવે ફાટક વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. જો કે એ સમયે જ સોની ગામ તરફથી પૂર ઝડપે ધસી આવેલ ટર્બો ટ્રકના ચાલકે ઉતાવળમાં નીકળી જવા રેલવે ફાટકના બેરિયલને ટક્કર મારતા ફાટક તૂટી ગયું હતું અને ટ્રક પણ રેલવે ટ્રેક પર આવી ગઈ હતી. આ ઘટના વખતે સામેથી માલવાહક ટ્રેન પણ પૂર ઝડપે આવી રહી હોઈ ટ્રક ચાલકના હોંશ ઉડી ગયા હતા અને તે મોતના મુખમાંથી બચવા ટ્રકમાંથી કૂદી પડી નાસી છૂટ્યો હતો. દરમિયાન રેલવે ટ્રેક પર ટ્રક પડી હોવાનું જાણી ટ્રેનના ચાલકે પણ ટ્રેનની ગતિ ઘટાડી દીધી હતી. છતાં આ ટ્રેન ટ્રક સાથે અથડાઈ ગઈ હતી અને ટ્રક ટ્રેનના એન્જિન સાથે 300 મીટર દૂર સુધી ઘસડાયા બાદ ટ્રેન થોભી જતાં વધુ નુકસાની ટળી ગઈ હતી. આ ઘટનાથી ચોંકી ઉઠેલા આજુબાજુના ખેડૂતો પણ તુરંત બનાવ સ્થળે દોડી આવ્યા હતા. બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ તેમજ રેલવે પોલીસે પણ બનાવ સ્થળે પહોંચી જઈ 2 કલાકની જહેમત બાદ ટ્રકને રેલવે પાટા પરથી દૂર કરાવી રેલ વ્યવહાર શરૂ કરાવ્યો હતો. આ વિચિત્ર દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ રેલવે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અર્થે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે પણ વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આવતીકાલ 9 ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસા ખાતે યોજાનાર વિરાટ હિન્દુ સભાના પ્રચાર પ્રસાર માટે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના પાલનપુર પ્રખંડ દ્વારા આજે પાલનપુર ખાતે પણ બાઇક રેલી યોજાઈ હતી. પાલનપુરની સરકારી વસાહત ખાતેથી પ્રારંભાયેલી આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ રેલીના નગર ભ્રમણ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો રામલલ્લાના જયનાદથી ગુંજી ઉઠ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ અને કાર્યકરો સહિત નગરજનોએ પણ મોટી સંખ્યામાં આ બાઇક રેલીમાં જોડાઈ રવિવારે ડીસા ખાતે યોજાનાર વિશ્વ સભામાં ઉમટી પડવા ધર્મપ્રેમી નગરજનોને આહ્વાન કર્યું હતું. જે આજના જો બાઇક રેલીનું જે આયોજન છે એ આવતીકાલે 9 તારીખે ડીસામાં જે વિરાટ ધર્મ મહાસભા થવાની છે એને જાગૃતિ માટે અને અમારી સંખ્યા વધે એને પ્રોત્સાહન માટે રાખેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ માંસની નિકાસના બદલે જીવતા પશુધનની અરબ દેશોમાં નિકાસ કરવાનો નિર્ણય કરાતા જીવદયા પ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં સરકારે 50,000થી વધુ જીવતા ઘેટા બકરા જહાજ મારફત નિકાસ કરતા જીવદયા પ્રેમીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને સરકાર હવે સાંભળતી ન હોવાથી આજે ડીસામાં જીવદયા પ્રેમીઓ અને ગૌશાળા સંચાલકોએ જીવતા પશુધન સાથે રેલી યોજી ભગવાનને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભારત દેશમાં વર્ષોથી ગૌ હત્યા પર પ્રતિબંધની માંગણી કરાય છે અને ગૌ માતાના નામે રાજનીતિ થઈ રહી છે, ત્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની હિન્દુવાદી સરકાર આવતા દેશમાં ગૌ હત્યાનો કાયદો અને માંસના નિકાસ પર પ્રતિબંધ મુકાશે તેમ મનાતું હતું. પરંતુ ભારતમાંથી માંસની નિકાસમાં નંબર વન બનવા ઉપરાંત સરકાર હવે માંસની જગ્યાએ જીવતા પશુધનની નિકાસ કરવાની છૂટ આપી દેતા દેશભરના જીવદયા પ્રેમીઓમાં હાહાકાર મચી ગયો છે. અગાઉ જીવદયા પ્રેમીઓએ વિરોધ કરી જીવતા પશુધનની નિકાસ પર પ્રતિબંધની માંગણી પણ કરી હતી. તેમ છતાં સરકારે અરબ દેશોમાં પશુધન મોકલ્યા હતા, ત્યારબાદ હવે જહાજ મારફતે ફરીથી 50,000થી વધુ ઘેટા બકરા અખાતી દેશોમાં મોકલવામાં આવતા જીવદયા પ્રેમીઓ લાલ ગુમ થયા છે અને હિન્દુવાદી સરકારે દગો કર્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ભારતે અહિંસાની ભૂમિ છે. આ ભૂમિ ઉપર કોઈની પણ કતલ થાય, કોઈ પણ પ્રકારની હિંસા થાય એ ક્યારે સહન થઈ નથી. એ ભલે વૈદિક યુગ હોય, રામનો યુગ હોય, કૃષ્ણનો યુગ હોય, બુદ્ધ કે મહાવીરનો યુગ હોય, કોઈ પણ યુગમાં હિંસાનું સમર્થન ભારત ભૂમિએ કર્યું નથી. એટલે આ અહિંસાની જીવદયાની ભૂમિ છે. આ ભૂમિ ઉપર વર્ષોથી કતલખાના ચાલી રહ્યા છે અને રોજની આજે પણ 60,000થી વધારે ગાયોની કતલ હિન્દુસ્તાનની ભૂમિ ઉપર થઈ રહી છે. પણ હિન્દુસ્તાનની સરકારમાં ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય એવું હિન્દુ વિરોધી અને અહિંસા વિરોધી કૃત્ય વર્તમાન સરકાર કરવા જઈ રહી છે. આ સરકારે 1,00,000 જીવિત પશુઓને એર દ્વારા વિદેશમાં મોકલવાનો, અરબ દેશોને સોંપવાનો નિર્ણય કરેલો અને ગયા વર્ષે નાગપુરથી આ પશુઓ એક્સપોર્ટ થવાના શરૂ થયા એટલે નાગપુરમાં વિરોધ વધ્યો. તો નાગપુરથી બંધ કરીને નાસિકથી મોકલ્યા, પછી જોધપુરથી મોકલ્યા. હવે એ જ સરકાર ગુજરાતની સરકારમાં આવવા થઈ છે અને ગુજરાત સરકાર શિપ દ્વારા એટલે હવાઈ માર્ગની જગ્યાએ જલમાર્ગ દ્વારા અરબ દેશોમાં પશુઓને મોકલવાનું શરૂ કર્યું છે. ગઈકાલે જ 5,000 ઘેટા બકરાને અહીંથી રવાના કર્યા છે અને 31 ડિસેમ્બર પહેલાં 1,00,000 પશુઓને, જીવતા પશુઓને વિદેશમાં મોકલવાનો આ નિર્ણય સરકારે કર્યો છે. આ નિર્ણય ઘાતક છે. આ સરકાર સ્પષ્ટપણે હિન્દુ વિરોધી કૃત્યો કરવામાં હવે પંકાઈ છે. પહેલાં કાશીમાં મંદિરો તોડ્યા, કાશીમાંથી 532 મૂર્તિઓ ગાયબ કરી, 281 મંદિરો તોડ્યા, ગુજરાતમાં 218 મંદિરો તોડ્યા, જયપુરમાં 271 મંદિરો તોડ્યા અને નાગપુરમાં 1600 મંદિરો તોડ્યા. હવે આ જીવિત પશુઓની કતલ અને જીવિત પશુઓને વિદેશીઓના હાથમાં સોંપવાના. અહીંથી વિદેશમાં અરબ દેશોમાં પશુઓ જાય એટલે ત્યાં શું ત્યાં ગૌશાળા ચલાવશે? એ જગ્યાએ કંઈ ત્યાં જઈને પાંજરાપોળ ખોલવાના નથી. ત્યાં સ્પષ્ટપણે આની કતલ જ કરવાની છે. પહેલાં માંસની નિર્યાત થતી હતી, એની જગ્યાએ આખે આખું પશુ જ નિર્યાત, એટલે ચામડું પણ એમને કામમાં લાગે ને હાડકાં પણ કામમાં લાગે એવી સ્થિતિ આ સરકારે નિર્માણ કરી છે. સરકારે હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. અર્થઘટન તો ખોટું કર્યું જ છે, પણ હાઈકોર્ટે કહ્યું કે નીતિ વિરુદ્ધ અને નિયમ વિરુદ્ધ કોઈ ઘટના થઈ ન શકે. નિયમોનો બિલકુલ લીરા ઉડાડીને પાછા રૂપાણી એમ કહે છે કે અમે લાચાર છીએ. કોઈ સરકાર લાચાર કેવી રીતે હોઈ શકે? ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવો, તો એક પણ કતલખાનું બંધ કરાવવામાં આવતું નથી. અરે માત્ર ડીસાની વાત કરો તો 60-70 ગેરકાયદેસર કતલખાના ચાલે છે. એના વિરુદ્ધમાં સરકાર કાંઈ કરતી નથી સુપ્રીમ કોર્ટના કહેવા છતાંય. અને અત્યારે હાઈકોર્ટનું બહાનું કાઢીને આ પશુઓને, જીવતા પશુઓને ગુજરાતમાંથી નિકાસ કરે છે. આ તત્કાલિક બંધ થવા જોઈએ. એ બંધ ન થાય તો આ લોકોને સદબુદ્ધિ મળે એના માટે કરીને આજનો આ કાર્યક્રમ છે. અહીંયાથી આ જીવતા તમે જોયા એ લાઈવ સ્ટોક છે. આ પશુઓ અહીંયાથી ફરશે, અહીંયા ડીસાના મંદિરે મંદિરે જશે. ભગવાનને અમે એના વતી પ્રાર્થના કરશું કે શાસકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, મોદી અને રૂપાણીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, આ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે અને આ લાઈવ સ્ટોક મોકલવાનો નિર્ણય કેન્સલ કરે. આવું નહીં થાય તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે. થોડા સમય પહેલા નાગપુરથી સ્પેશિયલ હવાઈ જહાજ મારફતે ગૌવંશ અને ઘેટા બકરા સહિતના જીવતા પશુધનને અખાતી દેશોમાં મોકલવાનો નિર્ણય કરાતા દેશભરના ગૌશાળા સંચાલકોએ વિરોધ કર્યો હતો. આ મામલે વારંવાર સરકારને રજૂઆતો કરી હોવા છતાં સરકાર કોઈનું પણ સાંભળ્યા વગર દેશના કરોડો હિન્દુઓના દિલ દુખાવી જીવતા પશુઓને બહારના દેશોમાં કતલખાને મોકલી રહી છે. તે જોતા હવે સરકાર પાસે કોઈ અપેક્ષા ન હોવાથી આજે ડીસામાં ભગવાનને આવેદનપત્ર આપી ભગવાન સમક્ષ અબોલ પશુઓને બચાવવા આજીજી કરાઈ હતી. આજની આ રેલી એટલા માટે જોવામાં આવી છે કે 1,00,000 પશુ આ 10 દિવસમાં અહીંયાથી વિદેશ મોકલવાના છે અને એની હત્યા થવાની જે નક્કી છે, એટલા માટે એના વિરોધમાં આજે આ રેલી યોજવામાં આવી છે. અને હિંસા ક્યારે કાયદેસર હોઈ શકે જ નહીં એના માટેની આ રેલી છે. અને જે હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના આદેશોનું જે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એની સામે
એ લોકોએ જે ઇન્ટરપ્રિટેશન ખોટું કર્યું છે એના જવાબ માટે અત્યારે અમે મંદિરે મંદિરે જઈ અને ભગવાનને આવેદનપત્ર આપવાના છીએ, કારણ કે આ શાસકોને આવેદનપત્ર આપવાથી અથવા તો સરકારને આવેદનપત્ર આપવાથી કંઈ ફરક પડતો નથી. ભગવાનને આવેદનપત્ર આપીએ છીએ કે ભગવાન અમને સદબુદ્ધિ આપ અને કંઈક એમની બુદ્ધિને ઠેકાણું આવે તો આ હિંસા બંધ થાય, અને જો આ હિંસા આ રેલીથી બંધ થવામાં નહીં આવે તો આવેદન આગળના એમ કે બધા કાર્યક્રમો આપવામાં આવશે અને એ પ્રમાણે આંદોલન ચાલશે. એક તરફ સરકાર પશુઓની હત્યા મામલે કડક વલણ અપનાવતી હોવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ઘેટા બકરાઓના નિકાસ કરવાના સરકારના નિર્ણય સામે જીવદયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે જીવદયા પ્રેમીઓની વાત સરકાર સાંભળશે કે પછી પશુઓની નિકાસ યથાવત રહેશે તે જોવું રહ્યું. ફરી સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના થરાદ નજીક મુખ્ય નર્મદા કેનાલમાં 15 ફૂટ જેટલું પોલાણ સર્જાતા દુર્ઘટનાની દહેશતથી આજુબાજુના 10 ગામોમાં ફફડાટ. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805 5703. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોગ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2827222201, મોબાઈલ નંબર 9429942. વિરામ બાદ સ્વાગત છે. ધાનેરા તાલુકાની ખિંમત ગ્રામ પંચાયતના સત્તાવાળાઓની સક્રિયતાથી ખિંમત ગામના પરા વિસ્તારની શાળાના બાળકોને 2 વર્ષ બાદ પીવાનું પાણી મળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે, એટલે પાણીના વિવાદ પણ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ધાનેરા તાલુકાના ખિંમત ગામે પાસે આવેલા વર્નિયા પરા વિસ્તારની પ્રાથમિક શાળામાં છેલ્લા 2 વર્ષથી બાળકો માટે પીવાનું પાણી ન મળતા શાળા પરિવાર તેમજ સ્થાનિક લોકોએ ખિંમત ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે ખિંમત ગામના સરપંચ વાદળસિંહ તેમજ તલાટી રોહિતભાઈ ચૌધરીએ તપાસ હાથ ધરતા આ શાળાને છોડતી પીવાના પાણીની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી કરતા લોકો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ગ્રામ પંચાયતે આ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આખરે આ ઈસમોએ પાણીની ચોરી બંધ કરતા હવે વણિયા પરા શાળાના બાળકોને પોતાની શાળામાં જ પાણી મળતું થઈ ગયું છે. અગાઉ આ શાળાના બાળકો બાજુના ખેતરમાં કે કોઈ ઘરે જઈ તરસી પાવતા હતા, જોકે હવે શાળાની ટાંકીમાં જ પાણી આવી જતા આજે આ બાળકો પણ હરખાઈ ઉઠ્યા હતા. છેલ્લા 2 વર્ષથી પ્રવર્તતી પાણીની સમસ્યા દૂર થતાં શાળા પરિવારે પણ આજે ખિંમત ગ્રામ પંચાયત તેમજ બીકે ન્યૂઝ ચેનલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વડનિયા પ્રાથમિક શાળામાં 2 વર્ષથી પાણીની તંગી હતી,
બરોબર તેની રજૂઆત ગ્રામ પંચાયતમાં કરતા અને ઉનાળાની અંદર બહુ જ તકલીફ પડતી, આજુબાજુ કૂવા ઉપર પણ પાણી ના હોય કે બાળકો વરખા મારતા હતા, એ જ સમયમાં અમે ગ્રામ પંચાયતમાં બે ચાર દિવસ અગાઉ રજૂઆત કરી. એ રજૂઆત તરાટી સાહેબ અને ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામજનો અને ન્યૂઝ ચેનલના રમેશભાઈ રૂબરૂ આવીને લાઈન ઉપર ચેક કરતા ને સામાન્ય નાનામાં નાની સ્કૂલ એ અંતરિયાળ વિસ્તારમાં પણ ન્યૂઝ ચેનલ પોકી અને અમારી સમસ્યાનો નિકાલ કરવા માટે જબરજસ્ત પ્રયત્ન કર્યો, એ બદલ ન્યૂઝ ચેનલવાળા રમેશભાઈનો વરણિયા પ્રાથમિક શાળા અને ગ્રામજનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. પાણી આવી ગયું સાહેબ અને હાર પૂરતું અમારે બે દિવસથી પાણીની 50% સમસ્યા દૂર થઈ છે, એ બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બનાસકાંઠા સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં 15 ફૂટનું પોલાણ પડતા કેનાલમાં મોટું ગાબડું પડવાની સંભાવનાના પગલે ભારે તબાહીની દહેશત સર્જાઈ છે. થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 15 ફૂટનું પોલાણ સર્જાયું છે, જેને નર્મદા વિભાગ દ્વારા ગંભીરતાથી ના લેવાતા આ પોલાણ ભયંકર તબાહીના ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે. જો કે આ સ્થળે ગાબડું પડે તો નર્મદાનું પાણી 10 જેટલા ગામોમાં ફરી વળે અને ખારિયા જેવી તબાહી મચાવે તેવી દહેશતથી ખેડૂતો ફફડી રહ્યા છે. આ અંગે નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવેલા અધિકારીઓ પણ કોઈ નક્કર કામગીરી કરવાને બદલે ખેડૂતોને માત્ર આશ્વાસન આપી ચાલ્યા ગયા હતા. હજુ સુધી આ પોલાણનું સમારકામ હાથ ધરાયું નથી, જેથી આ સ્થળે મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડવાના ભયથી આજુબાજુના ગામોમાં દહેશતનો માહોલ પ્રસરી ગયો છે. પછી અમે હેડતા ફાળ્યો ગાબડા પાણી ખૂબ જતો મેઇન કેનાલ, અને આ પાણી ખૂબ જાય છે ને લગભગ ઓછામાં ઓછા 15-20 ગંબોળી નાખે અને ગાબડું પાણી હું નીકળ્યું. આ થેલી અને બીજી અમે ખેડૂતો નસીબ અંદર કે એમાં પાણી બંધ જમું શું છે, પણ આ પાણી ખૂબ નુકસાન કરશે, મોટે પાયે નુકસાન થાય અને આ તરત કાલી આવીને આ દોણ કરી હમું કરી આવી. નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલના પોલાણનું સમારકામ હાથ ન ધરાતા સંભવિત આફતથી બચવા ખેડૂતોએ જાતે જ પોલાણ પૂરવાના પ્રયાસો હાથ ધર્યા છે, ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓ પણ આ મામલાને ગંભીરતાથી લઈ તાકીદના ધોરણે યોગ્ય પગલાં લે તે ઈચ્છનીય છે. બનાસકાંઠાના થરાદ નજીક મુખ્ય નર્મદા કેનાલમાં સર્જાયેલ પોલાણ સામે જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો વચ્ચે સરહદી સુઈગામ તાલુકાની કાણોઠી માઇનોર કેનાલમાં પણ મોટું ગાબડું પડ્યું છે. સફાઈના અભાવે આ કેનાલમાં ઓવરફ્લો થતા પડેલા આ ગાબડાના પગલે કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેતરોમાં ઊભેલા પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે પણ ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 225 રૂપિયા વધીને 31,975 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 400 રૂપિયા વધીને 37,600 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 400 રૂપિયા વધીને 37,400 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આરોગ્ય વિભાગની જાહેરાત બાદ મામલો માંડ થાળે પડતા હસકારો. ડીસાના રામવાસ નજીક વિચિત્ર દુર્ઘટના. રેલવે ફાટકનું બેરિયલ તોડી રેલવે ટ્રેક પર આવી ગયેલી ટર્બો ટ્રક 300 મીટર સુધી માલવાહક ટ્રેન સાથે ઘસડાયા બાદ 2 કલાક સુધી ટ્રેન વ્યવહારમાં સર્જાયો વિક્ષેપ. અરબ દેશોમાં અબોલ જીવોની નિકાસના કેન્દ્ર સરકારના નિર્ણયથી વિફરેલા જીવદયા પ્રેમીઓએ અબોલ જીવો સાથે યોજી વિરોધ રેલી. અબોલ જીવોની નિકાસનો નિર્ણય પાછો ખેંચવા જીવદયા પ્રેમીઓની ઉગ્ર માંગ.
બનાસકાંઠાના થરાદ નજીક મુખ્ય નર્મદા કેનાલમાં 15 ફૂટ જેટલું પોલાણ સર્જાતા દુર્ઘટનાની દહેશતથી આજુબાજુના 10 ગામોમાં ફફડાટ. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.